તો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે પણ ઉમળકાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત મહાનુભાવોએ વિવિધ દેશમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. પતંગોત્સવ દરમિયાન ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, લેબનાન, લિથુઆનિયા, મલેશિયા, મોરિશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ, બોનાયર, ઓસ્ટ્રેશિયસ, પોલેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા તેમજ સ્લોવેનિયન કાઇટિસ્ટોએ અવનવી ડિઝાઇનની પતંગો ચગાવી છે. આપણે ધોરડો ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કચ્છમાં શરૂઆત કરવામાં આવી. એમાં ટોટલ 13 દેશોથી વિભિન્ન ઇન્ટરનેશનલ કાઇટોપર્સ પણ ભાગ લેવા આવ્યા છે. સાથે સાથે વિભિન્ન રાજ્યો જેમ કે રાજસ્થાન, પુદુચેરી, અમદાવાદની ટીમ વગેરે પણ અહીંયા ઉજવા આવી છે. છેલ્લા વર્ષોમાં ધોરડોનો વિકાસ ટુરિઝમ થકી ખૂબ સારો થયું છે. રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન પણ પ્રયત્ન કરે છે કે જેટલી સુવિધાઓમાં સગવડ વધી શકે અને જેટલું ટુરિઝમનો વ્યાપ વધી શકે અને જેટલા ઇવેન્ટ્સ થાય છે, જેટલા ફંક્શન્સ થાય છે, એને આપણે ધોરડો સાથે, ટુરિઝમ સાથે લિંક કરીએ એનું પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ મારા ગામમાં યોજાયો અમારા માટે ગૌરવની વાત છે. બહાર કન્ટ્રીના લોકો 45 જેટલા ડેલિકેટ કાઠી ફેસ્ટિવલ વાળા જે આવ્યા છે બહારથી, અને આપણા કચ્છના પણ આવ્યા છે અને ગુજરાતથી પણ આવ્યા છે, રાજસ્થાન પણથી પણ આવ્યા છે. એ દર વર્ષે 2012થી હું માનું છું અહીંયા દર વર્ષે થાય છે અને દિવસા દિવસ ખૂબ પ્રગતિ થતી જાય છે. આંતરરાષ્ટ્રીય લેવલે ધોરડોની એક ઓળખ થતી જાય છે. હમણાં થોડો ટાઈમ પહેલા UNWTOએ જે બેસ્ટ ટુરિઝમ તરીકે ધોરડોને જાહેર કર્યો એનાથી પણ ખૂબ પ્રખ્યાતિ મેળવી છે. હવે છેલ્લો ગામ નથી રહ્યો. હા, ગુડ કાઈ ફેસ્ટિવલ. I am always glad to be back here and to be invited here in. અચ્છા લગ રહા હૈ કે સારે દેશો કે પ્રતિનિધિ ભી, વિદેશો કે પ્રતિનિધિ ભી આયે હુએ હૈ ઓર ગુજરાત મે જો પતંગો કા જો ક્રેઝ હૈ વો દેખ કે ઇતના અચ્છા લગતા હૈ કે હમરે રાજસ્થાન મે ભી ઇતના ક્રેઝ હો. હમારે રાજસ્થાન ગવર્નમેન્ટ સે ભી યે નિવેદન હૈ કે ઇતના બડા ક્રેઝ કરે. ઇટ્સ માય સેકન્ડ ટાઈમ ઇન કચ્છ એન્ડ ધ ફર્સ્ટ ટાઈમ વોઝ ગ્રેટ એઝ વેલ. Now I always come in for attending the kite festival of Gujarat, but this time is different because I make the tour. The last time I stay in Ahmedabad in the field, now tour. Kachna safed ran ma antarrashtriya patang mahotsav nu ayojan karvama aavyu chhe tyare desh videsh na patang bajo ahi aavya chhe tyare khas karine emni temni sathe vat karshu. What is your name, sir? Hello, my name is Andriy Shramko. It's my mom Elena and we are from Ukraine. Team Cat Kite team from Ukraine. Where are you feeling today? Что? Как ты себя чувствуешь здесь? I am fine. I'm very fine. Very fine. We are very pleased that India government invite us to participate this kite festival, yes. To meet so beautiful people. Thank you beautiful very much. Country, beautiful people. Your feelings? Feelings, что такое feelings? For now, we are feeling very good. But in Ukraine, it's absolutely not good situation for us. So, આમ જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાંથી અહીં પતંગબાજો અહીં આવી રહ્યા છે અને ખાસ કરીને અત્યારે સફેદ રણનો નજારો સાથે અત્યારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ ભાગ લઈ રહ્યા છે. કૌશિક છે આ ગુજરાત ફર્સ્ટ ધોરડો કચ્છ. ના સફેદ રણમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જુદા જુદા 12 દેશોના પતંગબાજો અહીં આવ્યા છે અને અવનવી પતંગો સાથે સફેદ રણમાં રંગત જમાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો કચ્છ જિલ્લાના ધોરડોના સફેદ રણ ખાતે ઉમળકાભેર પ્રારંભ થયો છે અને ખાસ કરીને કાઇટિસ્ટોને મોમેન્ટો આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે જુદા જુદા દેશોના કાઇટિસ્ટો આવ્યા છે અને ખાસ કરીને ફ્રાન્સ, ઓમાન, પોલેન્ડ, પોલવેશિયા, પોર્ટુગલ, રોમાનિયા, સિંગાપોર, સ્લોવેનિયા, સાઉથ આફ્રિકા, ટુનેશિયા, યુક્રેન, વિયેતનામ, ફિલિપાઈન્સ, રાજસ્થાન અને અમદાવાદના ખાસ કરીને કાઇટિસ્ટો આવ્યા છે અને લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ કાઇટ ફેસ્ટિવલને નિહાળવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં સફેદ રણ ખાતે અહીં આવ્યા છે અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. કેમેરામેન મુનાફ સાથે કૌશિક ચાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.